ધોરણ 12 આંકડા શાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહ સંબંધ તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે સહ સંબંધાંગ ગણવાના ટૂંકા દાખલાઓ જે છે તે આપણે જોયા અને એને લગતા સૂત્ર પણ આપણે જોયા હવે એ જ સૂત્રના ઉપયોગ દ્વારા સહ સંબંધાંગ ગણવાના બીજા જે ટૂંકા દાખલાઓ છે તે આપણે ગણીએ હવે આપણે ગણીએ ઉદાહરણ 26 કેમ કે આવો દાખલો છે એ આપણે સ્વાધ્યાયમાં આપેલો નથી એટલા માટે આપણે ઉદાહરણ 26 ગણીએ છીએ આ તમારી સમક્ષની રકમ છે કે નીચે આપેલ પરિણામો પરથી સહ સંબંધાંકની કિંમત શોધો તમને જે હવે રકમમાં આપણને જે આપ્યું છે એ આપણે અહીંયા લખ્યું છે કે COV એટલે કોવેરિયન્સ xy એટલે કે x અને y નું સહવિચરણ એટલે કે SXY તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ જેમ S² x એટલે કે x નું વિચરણ બરાબર 3:5 અને SX:SY એટલે કે x નું અને y નું પ્રમાણિત વિચલન બરાબર 1:2 તો આપણને અહીંયા જે રકમ આપી છે એના ઉપરથી આપણને અંદાજ આવી જાય કે આપણે સહસંબંધાંક ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે પણ ટૂંકા દાખલા હોય ત્યારે કોઈ પણ પ્રકરણનો ટૂંકો દાખલો હોય ત્યારે રકમ જે આપી હોય એ પહેલાં લખી અને પછી રકમનું સાદું અપાતું હોય તો પહેલાં આપવાનું અને પછી આપણે જે સૂત્ર જોયા એનો આપણે ઉપયોગ કરીશું તો રકમ તમને જે આપી એ આપણે પહેલાં લખી હવે એનું સાદું અપાયેલું છે એટલે સૌથી પહેલાં આપણે એનું સાદું આપી દઈએ પછી સૂત્ર મૂકીએ તો જેમ હોય એટલે તમે આને છેદમાં જો લઈ જાઓ તો આ 5 ને આ 3 ના છેદમાં લઈ જાઓ જો આ SXY ને તમે આના છેદમાં લઈ જાઓ તો 3 ને આ 5 ના છેદમાં લઈ જાઓ જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે છેદમાં લઈ જઈશું એવી રીતે આમાં પણ તો સૂત્ર જોતા આપણને એવું લાગે કે S² x ને આપણે આ SXY ના છેદમાં આપણે લઈ જઈશું તો સૌથી પહેલા અને આપણે આના છેદમાં લઈ જાઓ 5 ને 3 ના છેદમાં લઈ જાઓ આપણે એટલું થશે પછી એવી રીતે આનું સાદું ભાગો તો આમાં પણ આપણે SY ને છી SX ના છેદમાં લઈ લઈશું તો આ 2 ને પણ આ 1 ના છેદમાં લઈ જવા પડશે SX/SY = 1/2 તો આ રીતે રકમ જે હતી એનું સાદું ભાગ્યું ચાલો હવે આપણે જે સૂત્રનો ઉપયોગ થતો હતો સહસંબંધાંક ગણવા માટે એ સૂત્ર આપણે મૂકીએ તો રકમ જતા આપણને એવું લાગે કે સહસંબંધાંક ગણવા માટે આ જે SXY/SX×SY આ સૂત્રનો ઉપયોગ થશે પણ રકમમાં આપણને SXY ક્યાંય તૈયાર આપ્યા નથી કે SX અને SY પણ ક્યાંય તૈયાર આપ્યા નથી તો એ કઈ રીતે ગણવા તો SXY SX SY એનું સૂત્ર પણ આપણે લખાવીએ એ સૂત્રથી પણ આપણને મળ્યું નથી તો આ સૂત્ર દ્વારા દાખલો કેમ ગણો કેમ કે આના સિવાય બીજું સૂત્રનો ઉપયોગ થાય છે નહીં તો રકમને જો તો આ બે જે તમને રકમ આપી છે એ બે નું તમે સાદું રૂપ આપો એટલે કે સરવાળો કરો ગુણાકાર કરો ભાગાકાર કરો બરોબર જે આપણે લાગુ પડતું એ કરો તો આપણને જવાબ મળે તો આ બે જે રકમ આપી છે એનું કઈ રીતે સાદું રૂપ આપીએ તો આપણને આ સૂત્ર મળે અથવા તો જવાબ મળે તો સૂત્ર આપણે સહસંબંધાંક ગણવામાં આ જ લાગુ પડે એવું છે બીજું સૂત્ર લાગુ પડે એવું છે નહીં તો આ સૂત્ર આપણને ડાયરેક્ટ રકમો બધી તૈયાર આપી નથી SXY ની SX ની SY ની તો આ બે રકમનું આપણે સાદું રૂપ આપવું પડશે તો કઈ રીતે આપી શકાય તો કે આ બે રકમનું આપણે શું કહીએ તો આ સૂત્ર બને તો જો આ બે જે રકમ આપી છે આપણને એના ગુણાકાર કરો એટલે આ સૂત્ર બની જાય છે આપણે ચેક કરી લઈએ તો આ બે રકમનો ગુણાકાર કરો એટલે કે COV×XY/S²X×SX/SY તો આ બે નો ગુણાકાર કરો એટલે આ સૂત્ર બની જાય છે જો ચેક કરી લો જો અંશમાં COV×SX અને Y એટલે SXY થયો એટલે ઉપર આવી ગયો અંશમાં
आया एस एक्स से आया एस स्क्वायर एक्स से એટલે એનો અર્થ કે s સ્ક્વેર x એટલે આમ થાય sx ગુણ્યા sx એવી રીતે લખી શકાય તો આ બે ઉડી જાય એટલે નીચે શું વધ્યો sx વધ્યો અહીંયા લખી લીધો અને sy થશે તે અહીંયા ચલાયો તો આ બે સૂત્રનો આપણે ગુણાકાર કરો એટલે આપણને આ સૂત્ર મળી ગયું ચલાયો એટલે હવે એટલે આ એની બરાબર આ લખી શકાય અને આ બરાબર આ પણ લખી શકાય ચાલો હવે આપણે આ સૂત્ર પ્રમાણે છે કે આપણે ગણતરી કરી નાખીએ ચાલો આવો આ તો મેં તમને ખાલી સમજાવવા માટે આપણે છેદ ઉડાડ્યા હતા બાકી છેદ ઉડાડવાની આપણે અત્યારે કાંઈ જરૂર છે નહીં એટલે આપણે જે રકમ હતી એ જ પ્રમાણે આ રકમ છે એ રહેવાની છે ચાલો રકમ લાઈન બરાબર આ થાય આપણે સાબિત કરવા માટે છે આપણે ઉડાડ્યા હતા ચાલો હવે આપણે રકમ પ્રમાણે મૂકી દઈએ આની જગ્યાએ એની રકમ ગુણ્યા આની જગ્યાએ એની રકમ उदाहरण सत्यावीस दाखिल सहेलो नहीं तो समस्या रकम એક દ્વિચલ કે બે ચલ x અને y એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે પ્રથમમાં જે આપણને પરિણામો આપ્યા હતા એ આપણે અહીંયા લખ્યા છે અને આ પરથી સહસંબંધાંક શોધો પ્રથમમાં જે આપણને પરિણામો આપ્યા હતા એ બધા આપણે અહીંયા લખ્યા છે અને રકમ કીધું એ પ્રમાણે રકમ જોઈ અને પહેલા આપણે રકમનું સાદુરૂપ આપવાનું હોય તો પહેલા આપવાનું અને પછી જે સૂત્રનો ઉપયોગ થતો હોય છે આપણે મૂકશું તો રકમમાં એકમ કાંઈ સાધુ અપાયો છે નહીં એટલે આપણે રકમ જોઈ નક્કી કરીને કરવાનું કયા સૂત્રનો ઉપયોગ થશે તો રકમ જોઈને આપણને એવું લાગે છે કે સહસંબંધાંક ગણવા માટે આ sxy છેદમાં sx ગુણ્યા sy આ સૂત્રનો ઉપયોગ થશે ચલાયો રકમ જોઈને ખ્યાલ આવી જવો પડે કદાચ આ રકમ ઉપરથી બીજા સૂત્રથી પણ જો સહસંબંધાંક મળતો હોય તો બીજું પણ લખી શકો એવું જરૂરી નથી આ સૂત્રથી સહસંબંધાંક આવે ઘણી વખત રકમ જોતા એવું લાગે કે સહસંબંધાંક ગણવા માટે બે સૂત્રનો ઉપયોગ થઈ શકે એવું છે તો ગમે તેને સૂત્ર લઈને દાખલો ગણી શકો તો આપણને આ sx એવું લાગે દેખાય એટલે મોટા ભાગે આપણે આ સૂત્રનો ઉપયોગ થાય છે તો સૂત્ર મૂક્યો ચાલો sxy આપણને ક્યાંય આપ્યો નથી તો sxy નું આપ્યો હોય તો આપણે જમણી બાજુ સાઈડમાં નોટમાં ગણતું જવાનું sxy નું સૂત્ર મૂકાય સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n એટલે 72 છેદમાં n એટલે 10 એટલે sxy આવશે 7.2 એટલે આપણે sxy ની જગ્યાએ લખીશું 7.2 ચાલો પછી sx તો sx આપણને આપ્યો છે 3 ગુણ્યા sy તો sy પણ આપણને આપ્યો નથી તો sy ના સૂત્રથી આપણને sy મળી શકે sy નું સૂત્ર હતું વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ છેદમાં n વર્ગમૂળમાં 160 છેદમાં 10 એટલે મૂળમાં 16 એટલે sy આવશે 4 તો sy 4 આવી મૂકીશું આપણે એટલે 7.2 છેદમાં 12 છેદમાં 12 જવાબ આવશે r બરાબર 0.6 ત્યાર પછી આપણે ગણીએ વિભાગ b દાખલા નંબર 12 તમારી સમક્ષ એની રકમ છે એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને 2 નિર્ણાયકોએ આપેલા ક્રમ તો જો આ ક્રમ શબ્દ આવે તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે અહીં ક્રમાંક સહસંબંધનો ઉપયોગ થાય છે તો આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે સિગ્મા કાઉન્સમાં લખ્યું છે આર એક્સ માઇનસ આર વાય કાઉન્સ ઉપર વર્ગ બરાબર 126 અને નીચે જવાબ માંગ્યો છે કે આ પરથી સ્પીઅરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો તો અહીં સીધે સીધો આપણને કહે છે કે સ્પીઅરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો અને નો કીધું હોય તો આપણને ખ્યાલ આવે છે ક્રમ શબ્દ આપ્યો હોય એટલે ક્રમાંક સહસંબંધાંક હોય સૌથી પહેલા આપણે જે રકમ આપી એ આપણે લખી નાખીએ
वर्ग स्क्वायर बराबर 126 તો આનો અર્થ શું થાય તો હું પહેલા સાદો કોપતિ નામનો આપણે કીધું એ પ્રમાણે પછી સૂત્ર મૂકીને આપણે લાગતો ગણીશું તો આનો અર્થ શું થાય સિગ્મા rx - ry એટલે d ડિફરન્સ આપણે એક ક્રમાંકનો તફાવત એટલે d એટલે rx - ry એટલે d થાય અને એનો સ્ક્વેર બરાબર 126 તો પ્રથમ નું એક સાદો કોપાય છે એટલે તો પછી આપણે સહસંબંધ ક્રમાંક સહસંબંધ નામનો સૂત્ર મૂકી દઈશું અને પછી સૂત્ર પ્રમાણે સાદુરૂપ આપણે આપી દેવાનું એટલે જવાબ આવશે r બરાબર -0.5 હવે આપણે ભણીએ સ્વાધ્યાય 2 વિભાગ d એનો દાખલા નંબર 13 આ તમારી સમક્ષની રકમ છે કે નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુને આધારે બે નિષ્ણાંતોએ આપેલા ક્રમ આમાં પણ ક્રમ શબ્દ આવે એટલે કે સ્પીઅરમેનનો ક્રમાંક સહસંબંધનો ઉપયોગ થાય છે તો ક્રમ આપ્યા છે અને તમને જે રકમ આપી છે 3 પછી અલ્પવિરામ કરીને 5 કૌંસમાં ની જોડમાં રકમ આપી છે શેમાં આપી કહેવાય જોડમાં પછી 5 4 1 2 2 3 4 1 તો બે નિષ્ણાંતોએ આપેલા ક્રમ આપ્યા છે ક્રમ એટલે રેન્ક x નો રેન્ક અને y નો રેન્ક એટલે કે rx અને ry તો કૌંસમાં પહેલો જે આંકડો છે એ x નો ક્રમ કહેવાય એટલે કે rx કહેવાય અને બીજો જે આંકડો છે એ y નો ક્રમ એટલે કે ry કહેવાય અને જવાબ માંગ્યો છે ક્રમાંક સહસંબંધના શોધો તો રકમ તમને જોડમાં આપી છે તો એમાં પહેલો આંકડો x નો ક્રમ બીજો આંકડો y નો ક્રમ એટલે rx અને ry હવે x ના ક્રમ પહેલા મૂકી દઈશું ઉભા પછી y ના ક્રમ છે ry છે એ આપણે ઉપર મૂકી દઈશું એટલે પહેલો જે કૌંસનો આંકડો છે બધા કૌંસમાં પહેલો જે આંકડો એ x નો ક્રમ છે એટલે rx કહેવાય બીજો જે આંકડો છે કૌંસમાં એ y નો ક્રમ છે એટલે ry કહેવાય ry મૂકી દઈશું એટલે ક્રમાંક સહસંબંધનો ઉપયોગ થાય એટલે આપણને ખ્યાલ છે કે પહેલા d ગણવો પડશે ખ્યાલ આવ્યો અને કયા ખાના બની નો યાદ હોય તો સૂત્ર આપણે યાદ રાખવાનું જ હોય એટલે સૂત્ર ઉપરથી પણ ખ્યાલ આવી જાય કયા ખાના બનાવવા પડશે તો કે સિગ્મા એટલે સરવાળો કોનો તો કે d ના વર્ગનો એટલે d ની જરૂર પડે એટલે d નું ખાનું બનાવવાનું rx - ry એટલે rx - ry બાદ કરતા જાઓ અને આપણે જોઈએ એમ સિગ્મા d નો સરવાળો હંમેશા કેવો થાય 0 થાય ત્યાર પછી d નો વર્ગ કરી નાખવાનો અને એનો સરવાળો સિગ્મા d નો વર્ગ 16 થાય પછી આપણે સૂત્રમાં મૂકી દેવાનો અને જવાબ આપણને મળશે 0.2 તો આ રીતે આપણે સહસંબંધાંક ગણવાના જે આપણે મોટા ભાગે 2 માર્કમાં અથવા તો ઘણી વખત 3 માર્કમાં પણ આવી શકે તેવા દાખલાઓ આપણે જોયા હવે આવતા ભાગમાં છે કે આપણે વિકલ્પ અને પ્રશ્નો છે 1 માર્કના જે પૂછાય એવા તે આપણે જોઈશું